અમદાવાદમાં નહેરુ નગર વિસ્તારમાં પાથરાવાળાને છેલ્લા 6 દિવસથી તેમનો ધંધો કરવા માટે બેસવા ન દેતા હોવાથી 21 જૂનના યોગ દિને બાબા રામદેવ જ્યારે યોગાસનો કરાવશે ત્યારે તેઓ શહેરના જુદા જુદા રસ્તાઓ પર શબની માફક સુઈ જશે અને શબ આસન કરીને તેમનો વિરોધ દર્શાવવામાં આવ્યો છે. અત્યારે પોલીસ ધરણા દેખાવો યોજનાની અનુમતિ આપતી જ ન હોવાને તેમણે આશ્રમ રોડ સહિત શહેરના જુદા જુદા વિસ્તારોમાં આ રીતે અણધાર્યા દેખાવો યોજવાનો નિર્ણય કર્યો છે. તેઓ અમ્યુકોના વલણનો વિરોધ કરતા સૂત્રો સાથે તેનું કફન ઓઢીને એક સામટા 5-10 સમૂહમાં રસ્તામાં સુઈ જઈને વિરોધ કરશે. આ સંદર્ભમાં રજૂઆત કરવા માટે આજે તેઓ અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરને મળ્યા હતા. આ બેઠકમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર આરજવ શાહ સહિતના એક એનજીઓ આ ઉપરાંત અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમાં કોર્ટે પાથરણાવાળાઓને લાયસન્સ આપીને બેસવાની વ્યવસ્થા કરી આપવાનું જણાવ્યું હોવાની દલીલ મૂકવામાં આવી હતી. આ દલીલ હોવા છતાંય તેમને લાયસન્સ આપવાની વ્યવસ્થા કરાઈ ન હોવાની ફરિયાદ કરવામાં આવી હતી. આ જ રીતે વેન્ડર્સ એન્ડ હેકર્સ એક્ટની જોગવાઈ હેઠળ તેમને 1-2 કિલોમીટરની પરિસરમાં વૈકલ્પિક જગ્યા આપવાને મુદ્દે પણ ચર્ચા કરવામાં આવી હતી, પરંતુ રાજકીય નેતાઓ આવવાના હોવાથી તેમની રોજીરોટીના ભોગે પણ તેમને આ જગ્યાએ બેસવાની અનુમતિ આપવાની તૈયારી ન દર્શાવતા ચડપ થઈ હતી. આ ચડપને અંતે કમિશનરની ઓફિસ છોડીને નીકળી ગયેલા પાથરણાવાળાઓએ યોગ દિનને પોતાની રીતે દેખાવ યોજવાનો નિર્ણય કર્યો છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ.